નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર ત્યાંસી જોવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની કે પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ ભારતના દક્ષિણતમ બિંદુ કયું છે એટલે કે ભારતનું જે જે દક્ષિણતમ બિંદુ છે એ કયું છે એ આપને પ્રશ્ન પૂછ્યો છે ઓપ્શન આપેલો છે કે ભાઈ કન્યાકુમારી ઓપ્શન બી આપ્યો છે માલાબાર પોઈન્ટ ઓપ્શન સી આપ્યો છે લક્ષ પોઈન્ટ અને ઓપ્શન ડી ઇન્દિરા પોઈન્ટ તો કે જે ભારત છે એનું દક્ષિણ બિંદુ અને ઉત્તર બિંદુ જે અવારનવાર આપણે પરીક્ષામાં પૂછાતું હોય છે તો કે ભાઈ આપણે જો ભારતને આ બાજુનું ઉત્તર બિંદુ આપીએ તો આ બાજુનું કયું આવશે દક્ષિણ બિંદુ તો આમાં જે છે ઈ ઉત્તર બિંદુને કયું કહેવાય છે અને દક્ષિણ બિંદુને કયું કહેવાય છે જેમાંથી આપણે દક્ષિણ બિંદુ પૂછ્યું છે તો જોઈએ કે ભાઈ દક્ષિણ બિંદુ છે એને કહેવાય છે ઇન્દિરા પોઈન્ટ એટલે કે જે ભારતનો જે નીચેનો ભાગ છે એને કયા નામે ઓળખવામાં આવે છે તો કે ઇન્દિરા પોઈન્ટ તો ઉત્તર ભાગને પણ આપણે ક્યારેક પૂછાય છે તો ઉત્તર ભાગ છે એ કયા નામે ઓળખાય છે તો કે ભાઈ ઇન્દિરા કોલ એટલે બંને યાદ રાખીશું જો ઉત્તર ભાગ પૂછાય તો કે ઇન્દિરા કોલ અને દક્ષિણ બિંદુ પૂછાશે તો કેટલો આવશે ઇન્દિરા પોઈન્ટ હવે મિત્રો આ જે ડિસ્ટન્સ છે એટલે કે ઉત્તરથી દક્ષિણ સુધીનું જે અંતર છે એ કેટલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ત્યાંથી ક્યાં સુધી તો કે ભાઈ ઉત્તરમાં જમ્મુ કાશ્મીર એટલે કે ઇન્દિરા કોલથી માંડીને ક્યાં સુધી તો કે ઇન્દિરા પોઈન્ટ સુધીનું જે અંતર છે એ કેટલા કિલોમીટર છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો આપણે યાદ રાખીશું ઇન્દિરા પોઈન્ટ અને ઇન્દિરા કોલ આગળ જોઈએ બીજો પ્રશ્ન આપ્યો છે કે ભાઈ કાનમ પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે આ કાનમ પ્રદેશ પ્રદેશથી કયા જિલ્લામાં જોડ છે અથવા જોડાયેલો છે તો કે ઓપ્શન એ અમદાવાદ વડોદરા ઓપ્શન બી અમદાવાદ ભરૂચ ઓપ્શન સી વડોદરા ભરૂચ અને ઓપ્શન ડી ભરૂચ દાહોદ તો મિત્રો આપણે આમાંથી એક ખ્યાલ આવી શકે કે ભાઈ વધારે પડતા ઓપ્શનમાં કયો સમાવેશ થાય છે તો કે ભરૂચનો સમાવેશ થાય છે એટલે આધારે કહી શકાય ભરૂચ તો આપણો આવશે પણ સાથે કયા જિલ્લા સાથે જોડાયેલો હશે તો કે વડોદરા સાથે જોડાયેલો હશે એટલે કે વડોદરા અને ભરૂચ વચ્ચે જે કપ જે પ્રદેશ આવેલો છે એ કયા નામે ઓળખાય છે તો કે કાનમ પ્રદેશ માટે ઓળખાય છે હવે આ કાનમ પ્રદેશ શેના માટે જાણીતો છે તો કાનમ પ્રદેશ છે એ કપાસ માટે જાણીતો છે એટલે એમ કહી શકાય કે ભાઈ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે સારી ગુણવત્તાનો સારી ક્વોલિટીનો જે કપાસ થાય છે રૂ થાય છે એને શું કહેવાય છે એ અથવા એ ક્યાં થાય છે ઉત્પન્ન થાય છે તો કે ભાઈ કાનમ પ્રદેશમાં થાય છે અને આ જે કપાસ છે એને સફેદ સોનું તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે ગુજરાતનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે તો કે કાનમ પ્રદેશમાં એમાં ખાસો એવો ભાગ એટલે કે વધારે પડતો ભાગ છે એ ભરૂચમાં આવેલો છે અને અમુક ટકા ભાગ છે ક્યાં જોડાયેલો છે તો કે વડોદરા જિલ્લા સાથે જોડાયેલો છે તો યાદ રાખીશું કપાસ માટે આ સિવાય મિત્રો કપાસમાં ઘણી બધી છાતીઓનું વાવેતર પણ થાય છે અને અલગ જિલ્લામાં એમનું વાવેતર પણ થાય છે તો કપાસનું સૌથી વધુ વાવેતર ગુજરાતના કયા જિલ્લામાં થાય છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે મિત્રો આ કાનમ પ્રદેશમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે પણ વાવેતર ગુજરાતના અલગ જિલ્લામાં થાય છે એ આપણે ધ્યાન રાખીશું અને ગુજરાતના રોકડિયા પાકોમાં સૌથી વધારે ઉત્પાદન કોઈ કરતું હોય તો કપાસ અને મગફળી કયું કયું છે તો કે તો કપાસ અને મગફળી કે જે ગુજરાત છે એ ભારતમાં કેવું છે સૌથી વધારે ઉત્પાદન કરે છે તો ધ્યાન રાખીશું જેમાં મગફળી છે એ તેત્રીસ ટકા છે અને કપાસ પાંત્રીસ ટકા ઉત્પાદન કરે છે એ આપણે કહી શકાય એમ તો આપણે યાદ રાખીશું કાનમ પ્રદેશ કયા બે જિલ્લા આવશે તો કે વડોદરા અને ભરૂચ આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તો કે ભાઈ વડાપ્રધાનની ફરજો બંધારણમાં કેટલામી કલમમાં દર્શાવવામાં આવી છે એટલે કે જે વડાપ્રધાન હોય છે એમની ફરજો છે એ કઈ અનુચ્છેદમાં બતાવેલી છે કલમ નંબર ચુમોતેર ઓપ્શન બી કલમ નંબર પંચોતેર ઓપ્શન સી કલમ નંબર સિત્તોતેર અને ઓપ્શન ડી કલમ નંબર ઇઠોતેર તો કે જે આ વડાપ્રધાન છે પહેલાં આ વડાપ્રધાનની હોદ્દાની આપણે ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ વડાપ્રધાનનો હોદ્દો અથવા વડાપ્રધાનની નિમણૂંક એ કઈ અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવે છે તો કે અનુચ્છેદ પંચોતેર અંતર્ગત છે એ વડાપ્રધાનની છે એ શું કરવામાં આવે છે તો કે નિમણૂક કરવામાં આવે છે પણ અહીંયા આપણે શું પૂછ્યું છે કે ભાઈ ફરજો તો ફરજો કયા અનુચ્છેદમાં આવશે તો કે ચુમ્મોતેરમાં આવશે એટલે ધ્યાન રાખીશું એમની નિમણૂક છે એ કઈ અનુચ્છેદ છે તો કે ચંબુ ચુમોતેર આ નિમણૂક છે એ પંચોતેર છે અને ફરજો કઈ છે ચુમોતેર હવે આમના વિશે થોડીક માહિતી લઈએ તો આ વડાપ્રધાન છે એમની નિમણૂક કરે કોણ તો કે રાષ્ટ્રપતિ કરશે રાષ્ટ્રપતિ એમની નિમણૂક કરશે હવે આ રાષ્ટ્રપતિ છે એ નિમણૂક કોની વડાપ્રધાન તરીકે કરી શકે એમની લાયકાત શું છે તો કે લાયકાત તો સૌ સૌપ્રથમ શું હોવો જોઈએ ભારતનો નાગરિક હોવો જોઈએ પછી તો કે બંને ગૃહમાં એટલે કે લોકસભા અથવા રાજ્યસભા બંનેમાંથી ચૂંટાવા કોઈપણમાં એકમાં ચૂંટાવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ અથવા ત્રીજું કયું છે તો કે ભાઈ અસ્થિર મુગજનો ના હોવો જોઈએ આ એક કોમન લાયકાત આવશે બધા માટે તો રાષ્ટ્રપતિ છે કોની નિમણૂક કરી શકે વડાપ્રધાનની અને ચોથી અને ખાસ મહત્ત્વની લાયકાત છે યાદ રાખીશું કે ભાઈ એમની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ તો કે પચીસ વર્ષની હોવી જોઈએ અને આ છે એ ઘણા વિદ્યાર્થી મિત્રોની ભૂલ થતી હોય છે કેમ કે મુખ્યમંત્રીની પણ નિમણૂક છે અથવા મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તો કે પચીસ વર્ષ હોવી જોઈએ પણ વડાપ્રધાન બનવા માટે પણ ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તો કે પચીસ વર્ષ જ હોવી જોઈએ એટલે ધ્યાન રાખીશું હવે માની લો કે ભાઈ રાષ્ટ્રપતિએ કોઈ પણ વ્યક્તિની નિમણૂક કરી હવે એ વ્યક્તિ કોઈ કોઈપણ સભામાં ચૂંટાયેલો નથી તો પણ એમની વડાપ્રધાન તરીકે નિમણૂક થઈ શકશે પણ પછીથી એટલે કે જ્યારથી એમની નિમણૂક થાય ત્યારથી એમને છ મહિનામાં અથવા છ માસમાં કોઈ પણ એક ગૃહમાં ચૂંટાવાની ચૂંટાઈ શકવો જોઈએ તો ત્યાં સુધી પોતે વડાપ્રધાન તરીકે રહી શકશે તો આટલી માહિતી આપણે યાદ રાખીશું તો કે વડાપ્રધાનની નિમણૂક અનુચ્છેદ નંબર પંચોતેર અંતર્ગત થશે અને એની ફરજોની વાત પૂછાય તો અનુચ્છેદ ચુમોતેર અંતર્ગત આવશે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર આપેલો છે કે ભાઈ ચંદ્ર ઉપરથી જો આકાશ જોવામાં આવે તો આકાશ કેવું લાગશે એટલે કે જો ચંદ્ર ઉપરથી આપણે આકાશ જોઈએ તો કેવા રંગનું લાગે તો કે ઓપ્શન એ કાળું ઓપ્શન બી ભૂરું ઓપ્શન સી વાદળી અને ઓપ્શન ડી જાંબલી તો કે ભાઈ આપણે જો આ ચંદ્ર ઉપરથી જો આકાશ જોઈએ તો આપણે કેવું લાગે કાળું પણ એની જગ્યાએ જો આપણે પૃથ્વી ઉપરથી જોઈએ તો કેવું લાગશે તો તમે જનરલી છે બાર જોતા જોઈએ છે તો તમને કેવા કલરનું દેખાશે તો કે ભાઈ વાદળી કલરનું દેખાશે પણ આપણે જયારે જો એની જગ્યાએ ચંદ્ર ઉપરથી જો આકાશ જોવામાં આવે તો કેવું દેખાય કાળું દેખાશે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ આપેલો છે આપણે કે ભાઈ રાજ્યસભામાં કેટલા સભ્યોની બન સભ્યોની બનેલી છે એટલે કે રાજ્યસભા છે એ કુલ કેટલા સભ્યોની બનેલી છે તો રાજ્યસભાની સીટો કેટલી છે પેલા એ આપણે ખ્યાલ હોવો જોઈએ તો રાજ્યસભાની સીટો કેટલી છે મિત્રો તો કે ભાઈ બસો પચાસ છે એ સભ્યો છે હવે આમાં તો કે ભાઈ એક તો રાજ્યસભા રાજ્યના હશે કોનો સમાવેશ થાય તો કે રાજ્ય બીજું કેન્દ્રશાસિત પ્રદેશ અને ત્રીજું કયો આવશે તો કે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક વ્યક્તિસભામાં કોનો કોનો સમાવેશ થાય એક તો રાજ્યોનો પ્રદેશોનો અને ત્રીજું કોનું છે તો કે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થયેલ વ્યક્તિ હવે આ રાષ્ટ્રપતિ છે એ કેટલી નિમણૂક કરે કેટલા સભ્યોની નિમણૂક કરે તો કે બાર સભ્યોની છે એ નિમણૂક કરશે કેટલા બાર પણ આ સેની વાત છે તો કે રાજ્યસભાની જો મિત્રો એવો સવાલ પૂછાય કે રાષ્ટ્રપતિ છે એ લોકસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે તો લોકસભામાં છે એ કેટલા સભ્યોની નિમણૂક કરશે બે હવે જો મિત્રો સવાલ આપને એવો પૂછી લે કે ભાઈ રાષ્ટ્રપતિ દ્વારા સંસદમાં કેટલા સભ્યોની નિમણૂંક થાય છે તો ચૌદ સભ્યોની નિમણૂક થાય છે ફરીથી એક વખત ક્લિયર કરી લઈએ તો કે રાષ્ટ્રપતિ દ્વારા છે એ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક થાય તો કે બાર સભ્યો લોકસભામાં કેટલા સભ્યોની નિમણૂક થશે બે સભ્ય અને સંસદમાં કેટલા સભ્યોની નિમણૂક થશે તો કે ચૌદ સભ્યોની નિમણૂક થશે એમ મળીને કુલ કેટલા સભ્યો હોય તો કે બસો પચાસ સભ્યો સભ્ય છે એ નિમણૂંક થઈ શકે પણ મિત્રો હાલમાં છે એ બસો પચાસ સભ્યો નથી તો હાલમાં કેટલા સભ્યો છે એમની નિમણૂક કરવામાં આવી છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત અસ્તુ